અમદાવાદમાં બેંક અને સિમ કાર્ડની વિગતો દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયું. સાયબર ફ્રોડ માટે વિગતો મોકલવાનું કૌભાંડ જે સામે આવ્યું. સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીની વાસણાથી ધરપકડ કરી છે. હોટેલના જુદા જુદા રૂમમાં બેસી 10 વધુ લોકો આ નેટવર્ક ચલાવતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાના ગામમાં લોકોને ટાર્ગેટ બનાવતા સિમ કાર્ડ બેંક ખાતાની વિગતો એકઠી કરવાનું કામ સોંપતા હતા. પોલીસ વોન્ટેડ આરોપીની શોધમાં ગઈ હતી અને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું. રાજકોટ, ભાવનગર, જામનગર અને સુરતમાં લોકોની પૂછપરછ કરાઈ. વૈલુખાન નામનો આરોપી અન્ય લોકો પાસેથી વિગતો મેળવતો હતો. સઈમ દેસાઈ નામનો આરોપી સિમ કાર્ડ ખરીદી દુબઈ મોકલતો હતો. વધુ જાણકારી લઈએ સંવાદદાતા પ્રદીપ કચ્યા પાસેથી. પ્રદીપ, આખું એક સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના અધિકારીઓ જે હાલ એની તપાસ કરી રહ્યા છે, આખું નેટવર્ક કેવી રીતે ચલાવવામાં આવતું હતું, શું મોડસ ઓપરેન્ડી હતી અને શું આશય? બિલકુલ અમિતા, સાયબર ક્રાઇમ દ્વારા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી જે છે તે તપાસ ચાલી રહી હતી. આ તપાસ અંતર્ગત સાયબર ક્રાઇમને એક માહિતી મળી હતી કે એક વોન્ટેડ આરોપી જે છે તે ઉત્તર પ્રદેશની અંદર હોવાની માહિતી મળી હતી અને તેના આધારે તેની તપાસની શરૂઆત કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે જ્યારે તપાસની શરૂઆત કરવામાં આવી ત્યારે વોન્ટેડ આરોપી તો ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો, પરંતુ એક મહત્વનું વધુ એક કૌભાંડ જે છે તે સામે આવ્યું હતું. આ કૌભાંડ એક પ્રકારનું હતું કે અહીંથી જે સિમ કાર્ડ જે છે તે ખરીદવામાં આવતા હતા અને સિમ કાર્ડની સાથે સાથે બેંક ખાતાની માહિતી જે છે તે દુબઈ મોકલવામાં આવી હતી અને દુબઈ ખાતેથી આ તમામ માહિતીઓના આધારે સાયબર ફ્રોડની ઘટનાઓ જે છે તે સામે આવી રહી હતી. આ સમગ્ર કૌભાંડની અંદર અત્યાર સુધી 3 મહત્વના વ્યક્તિઓની ધરપકડ જે છે તે કરવામાં આવી હતી, જેમાં આફતાબ દસાડિયા કે જેનું મુખ્ય કામ હતું એકાઉન્ટની માહિતી આપવાની અને સાથે સિમ કાર્ડ જે છે તે સંદર્ભે માહિતી આપવાની વાત હતી. આ સાથે ભૈલુખાન નામનો એક આરોપી હતો કે જે હોટલની અંદર પકડવામાં આવ્યો હતો, જે હોટલ ખાતે સાયબર ક્રાઇમની ટીમે રેડ કરી હતી કે જ્યાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગઈ હતી, પરંતુ વોન્ટેડ આરોપી ના મળતા ભૈલુખાન નામનો એક વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી. તે આરોપીનું માત્ર એક કામ હતું કે બેંકની પાસબુક છે, ચેકબુક છે અને એટીએમ કાર્ડ સહિત ડેબિટ કાર્ડની વિગતો જે છે તે મેળવવાનું હતું. અને ત્યારબાદથી સઈમ દેસાઈ નામનો એક વ્યક્તિ હતો કે જે સિમ કાર્ડની ખરીદી કરતો હતો અને એ સિમ કાર્ડથી તમામ બ્લેન્ક સિમ કાર્ડ જે છે તેના મારફતે દુબઈ માહિતી મોકલતા હતા અને દુબઈ ખાતેથી આ સમગ્ર સાયબર ફ્રોડ જે છે તે થતું હતું અને બેંકની અંદરથી રૂપિયા ઉપાડવા સુધીની તમામ જે આખી વિગતો જે છે તે દુબઈ ખાતેથી ઓપરેટ થતી હોવાની માહિતી જે છે તે હાલ મળી રહી છે, પરંતુ હજુ પણ સાયબર ક્રાઇમ આ તમામ અંતર્ગત ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. કેમકે સાયબર ક્રાઇમની જે માહિતી મળી હતી તે વોન્ટેડ આરોપીની મળી હતી, પરંતુ વોન્ટેડ આરોપી જે છે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો અને ત્યારબાદથી આ વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું હતું કે હવે આ કૌભાંડની અંદર અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તે દિશાની અંદર તપાસની શરૂઆત કરી છે. જી.